નમસ્કાર મેમ, પ્રતિલિપિ પર સ્વાગત છે. હરિઓમ. સૌથી પહેલાં તો આપણે આજે પરિસરમાં બેઠા છીએ એ નંદીગ્રામ, તો એનો વિચાર કેવી રીતે આવ્યો અને આ જે આપે સપનું જે જોયું હતું એ સંપૂર્ણ સાકાર થઈ શક્યું છે કે કેમ? નંદીગ્રામ એક બહુ રળિયામણી જગ્યા છે, પણ અમે એને સેવા અને સાધનાની ભૂમિ કહીએ છીએ. એ હરવા ફરવાની કે પિકનિક મનાવવાની કેવી જગ્યા નથી. અત્યારના જીવનમાં માણસને એકાંત મળે એ બહુ દુર્લભ વસ્તુ છે. એટલે હું માનું છું કે જેને જીવનને સમજવું છે એણે અવારનવાર એકાંતમાં પોતાની જાતનું, પરિસ્થિતિનું, પોતાના વલણોનું, વિચારોનું, અનુભવોનું એક આકલન કરવું જોઈએ. એ સગવડ અહીંયા નંદીગ્રામમાં મળે છે. એનો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર તો બહુ વર્ષો પહેલાં એક વિલિયમ અરવિંદ થેમ્પસન નામના અમેરિકન સાહિત્યકાર, ઇતિહાસકાર, એનો એક લેખ વાંચેલો. એમાં એણે બહુ સરસ વાત લખી હતી કે થોડાક લાઇક માઇન્ડેડ પીપલ, સમાન વિચાર ધરાવતા, વિચાર નહીં પણ સમાન અભિગમ જીવન પ્રત્યેનું ધરાવતા એવા લોકોનો નાનો નાનો સમૂહ ક્યાંક સાથે રહે, એમાં એ લોકો પોતાનું કામ પણ કરી શકે, એકબીજાની એમને મદદ, હું શેરિંગ મળી શકે અને સાથે પોતાનું એકાંત પણ મળી શકે, સૌને પોતાનું પોતાનું એકાંત મળી શકે. એટલે એવા નાના નાના જૂથોની એણે વાત કરી હતી. એમાં એક અમેરિકાના લોંગ આઈલેન્ડ પર એક હતો અને એક ક્વિન્હોર્ન કરીને સ્કોટલેન્ડમાં એક ફિન્હોર્ન જ નામ છે એનું હતું. એ મેં વાંચ્યું પછી મને એ વાત બહુ ગમી. પણ કે સરખા વિચાર એક થોડીક ઊંચી ભૂમિકાવાળા, ઊંચી ભૂમિકા એટલે જે લોકો પોતાના સાંકડા વર્તુળમાંથી બહાર નીકળેલા છે અને વ્યાપક રીતે વિચાર કરી શકે છે એવા લોકો, એવા લોકોનો એક સમૂહ હોય તો ઘણું બધું પોતાનું અને સમાજ માટેનું કામ થઈ શકે. તો મારે પરદેશ જવાનું થયું ત્યારે મેં એવા કોમિક્સ જોયા પણ હતા, વાંચ્યું પણ હતું. અને થોડુંક તેવું છે બેન કે પોતાના મનમાં એક સપનું હોવું જોઈએ, પણ તેવું મારું સપનું હશે જ, કંઈક ડુઈંગ સમથિંગ ડિફરન્ટ, લિવિંગ ઇન અ સપ ડિફરન્ટ વે, એમ ચીલા ચાલુ જીવન નહીં. એટલે એમાંથી આ નંદીગ્રામ એવી રચના કરવાનું મન થયું. અને પછી અહીંયા જમીન લીધી, થોડાક મિત્રો સાથે આવ્યા. પણ કલ્પના એક વસ્તુ છે, મનનું સપનું એક વસ્તુ છે, અને જ્યારે સાથે રહેવા લાગીએ ત્યારે જે બને તે એ આપણા હાથમાં નથી હોતું. સપનું આપણા હાથમાં હોય છે, વિચારો આપણે પોતે ઘડીએ છીએ, આકારો આપણે મનમાં આકારિત થઈએ કરીએ છીએ, પણ ખરેખર શું બને છે એ ફરક પડે છે. જેમ કે હું એક સાદાઈ, બધા પર મન પર ગાંધીજીની બહુ જ અસર છે, સાદાઈ અને લિવિંગ ઇન ડેપ્થ, ઊંડાણમાં જીવવું. એમાં કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિનું નામ તમે સાંભળ્યું હશે એમની અસર છે. એક ઓસ્પેન્સ્કી કરીને રશિયન થિંકર થઈ ગયા એની પણ અસર છે. એટલે મને નાનું, સ્મોલ ઇઝ બ્યુટિફુલ, એ શુભાખરનું સૂત્ર છે, સ્મોલ ઇઝ બ્યુટિફુલ. તો બહુ વિસ્તાર કરવો, બહુ એક્સપાન્શન કરવું, બહુ એમ્બિશન હોવી, બહુ આગળ વધવું. આગળ વધવું કોને કહેવાય તે પણ મારા ખ્યાલો જુદા છે. એના માટે એવું મારું સપનું નહોતું, પણ શાંતપણે થોડાક લોકો સાથે રહે અને બીજાને માટે પણ કામ કરે ને પોતાને માટે પણ કામ કરે, કેવળ પોતાને માટે ન જીવે, નોટ ફોર સેલ્ફ બટ ફોર ઓલ, જેટલા સપન એવી એવા ખ્યાલમાંથી આખી વસ્તુની રચના થઈ. પણ પછી તો લોકો આવતા ગયા, સ્થાનિક પરિસ્થિતિને સમજણ મળતી ગઈ, જે લોકો સાથે કામ કરવાનું તો એની જરૂરિયાતો કઈ છે, એમની વિચારધારા કઈ છે, સમજાતું ગયું, એમ બધું સ્વરૂપ બદલાતું ગયું. અને અત્યારે મેં પહેલાં કહ્યું એમ સેવા અને સાધનાની ભૂમિ, મુખ્યત્વે સેવા, આ બધા બહુ છે ને સેવા અને સાધના બહુ આમ વપરાયેલા શબ્દો છે, એ એમ સાચું હાર્દ નથી બતાવતા, પણ આપણે એકલા જ નથી, બીજા લોકો પણ છે અને એમને એમના દુઃખો છે, એમના સુખો છે, એમની જરૂરિયાતો છે, એમના સપનાઓ છે, એ બધાને માટે કંઈક કામ કરી શકાય. પણ અહીંયા આવ્યાને જોયું તો લોકોને પીવાનું પાણી પણ
અને મુશ્કેલી હતી, પીવાના પાણીની મુશ્કેલી હતી, બેકારી હતી, ગરીબી હતી. આ વાત 30 વર્ષ પહેલાંની છે. અમે આવ્યા ત્યારની, ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું અને અત્યારે તો જરા મોટી કહેવાય એવી સંસ્થા બની ગઈ છે. જે મોટી સંસ્થા બનાવવાનું સપનું નહોતું, પણ એ બન્યું તો બનાવ્યું. ઇટ હેપન્સ એમ કહેવું પડે, બધું આપણા હાથમાં નથી હોતું. જો મકરંદભાઈનું બહુ સરસ ગીત છે કે વેરા મેં બીજ અહીં છૂટે હાથે, બીજ વેરવા એટલે કર્મ કરવો, વેરવું, વાવવું તો ખેડૂત વાવે છે, તે ઉગે છે પોતાને માટે વાવે, પછી પાક વધારે થાય બીજાના બીજી દીવા છે, પણ બેઝિકલી વાવવું એટલે પોતાને માટે પોતાના ખેતરમાં વાવવું. અને આ કહે છે કે વેર્યા, વેર્યા એટલે છૂટે અને હવામાં વેર્યા, જ્યાં પડે ત્યાં, જ્યાં આપણા કર્મનું પરિણામ ઉગે ત્યાં, અને છૂટે હાથે કોઈ પણ કશું પણ પોતાની પાસે રાખ્યા વિના, છૂટે હાથે વિધાઉટ રિઝર્વેશન. તો વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, પછી મેં કંઈ કર્યું એવી અધિકાર ભાવના કે કર્તૃત્વની ભાવના ન રહે, એના માટે બીજો બીજી પંક્તિ છે. વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા, હવે પદ રિસ્પોન્સ જમીન આપે અને આકાશ આપે છે. એટલે એ રીતે ધીમે ધીમે વિકાસ થતો ગયો, થોડુંક એની મેળે થતું જાય છે. આપણે માનીએ કે બધું આપણે ઘડીએ છીએ એવું નથી હોતું, જાણે અજાણે કયા કયા પરિબળો રચનામાં ભાગ ભજવતા હોય છે, અને એટલી પૂરી સમજણ નથી આવતી. ઇટ હેપન્સ, ઇટ હેપન્સ. એવી રીતે અત્યારે એક બહુ સરસ એક શ્રદ્ધાનું સ્થાન બનેલું છે. લોકોને નંદીગ્રામમાં શ્રદ્ધા છે, એના કામમાં શ્રદ્ધા છે, અને રીતો પદ્ધતિઓ એમાં શ્રદ્ધા છે. અમે કોઈ વિશિષ્ટ વિચારધારા કે તે કે ગાંધીજીની અસર છે એટલે સાદાઈ મુખ્ય વાત છે. સાદાઈ, સેવા, સહકાર, હાર્મનીથી એકબીજાની સાથે જીવવું. આપણે વાતો વિશ્વ શાંતિની કરતા હોઈએ અને આપણે આસપાસના વર્તનમાં તો આપણે અશાંતિને વાતાવરણ જન્મતું જોતા હોઈએ અને જન્માવતા પણ હોઈએ. આપણું પોતાનું કોન્ટ્રીબ્યુશન પણ હોય અશાંતિ કરવામાં. દરેક માણસ જે એમ્બિશિયસ છે, કોમ્પિટિટિવ છે, કમ્પેર કરે છે, બીજા કરતાં આગળ આવવાની ઈચ્છા કરે છે, એના પ્રયત્ન કરે છે, એ બધા લોકો અશાંતિ જન્માવનારા તત્વો છે. એટલે એ તો દુનિયાની જ બનેલી છે. એટલે એ રીતે નંદીગ્રામનું સ્વરૂપ બને તેટલું શું કે અનપોલ્યુટેડ એવું રાખવાની કોશિશ કરીએ છીએ. અહીંયા કોઈ ધાર્મિક શબ્દ નથી વાપરતા અમે, સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક, આંતરિક. એટલે કોઈ મંદિર જેવું કે એવું બધું કશું નથી. ઉપાસનાના સ્થાનો છે, પણ કોઈ મંદિર કે કોઈ વિશેષ દેવ દેવતા કે એવું બધું અહીંયા નથી. એટલે અને જીવનની શુદ્ધિ થતી જાય એની સાથે બને છે. સેવાના કાર્યોમાંથી આપણને સમજણ અને પ્રેરણા મળે, અને આપણે જે અંદર વિકસિત થતા હોઈએ એમાંથી કાર્યોની શુદ્ધતાને વધારે બને એવો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી તમે, અને એકદમ ઉચ્ચતમ કાર્ય થઈ રહ્યું છે. હવે આપણે એક વાત તમારી નવલકથા વિશે કરીએ. એ કરવી જ પડે જી, એના વગર તો એ સાત પગલા આકાશમાં બહુ જ સૂક્ષ્મ રીતે સંવેદનો ઝીલાયા છે સ્ત્રીના. તો એ લખતી વખતેની જે સંવેદનાઓમાંથી તમે જે પસાર થયા છો, એ જે અનુભૂતિ છે, અને એ તમે જેવી રીતે એને શબ્દોમાં ઢાળ્યું છે, તો એ વખતની થોડીક વાત કરો અમને. મને લાગે છે સમાનતા એ મારો એક બહુ જ શું કહેવાય બેઝિક સિદ્ધાંત છે. સમાનતા મનુષ્ય મનુષ્ય છે, એટલે કોઈ પણ જ્ઞાતિનો કે ધર્મનો કે એવો પ્રાદેશિક કોઈ પણ જાતના ભેદભાવ મને રુચતા નથી. એવી રીતે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સામાજિક સ્થાન એનો સિમોન બોવાનું પુસ્તક હતું ને, સેકન્ડ સેક્સ, ઉતરતા દરજ્જાનું એનું જે સ્થાન હતું તેનો પરિચય તો છે કે નાનપણથી થતો આવેલો, ઘરમાં ને ઘરમાં જ, કારણ કે બધે જ બધા કુટુંબોમાં એ જ વ્યવહાર હોય. એટલે સાવ નાને આવડી ખાતી ત્યારથી મારો એનો એ તરફ મારું ધ્યાન ગયેલું. તને બહુ નાની વાત કરું કે મારા ભાઈ બહેનોને કીધું મેં કે આપણે બાને તું કહીએ છીએ. અમારા વખતમાં બાને હું શબ્દ વપરાતો હતો, મમ્મી શબ્દ નહોતો, અને પિતાજીને તમે કહીએ છીએ એવું કેમ? તો કે બા તો નજીક હોય આપણી,
અને પિતાજી તો જરા દૂર ન લાગે. તો મેં કીધું તો પિતાજી ને બા વચ્ચે તો નીકળતા છે, તો એ બંને એકબીજાને તું કેમ નથી કહેતા અને કેમ તમે કહે છે? સો સ્મોલ. પછી અત્યારથી બાને તમે કહેવાનું શરૂ કર્યું બધાએ. એટલે આ બહુ મૂળમાં હોવું જોઈએ, મતલબ મારા જીન્સમાં હશે વસ્તુ. એવી રીતે બીજી વાત એક કે એક એ વખતમાં છે ને ઢેડ ને ભંગી ને એવા શબ્દો વપરાતા, અને લોકો સફાઈ કરનારા થોડેક દૂર એમ રહેતા, તો એના બે છોકરાઓને ભણાવતી. તો એક દિવસ એક વડીલ આવ્યા, પણ કે બેન તું ભણાવે એનું તો સારું કામ કરે, પણ તું એને અડે તે ઠીક નહીં. એટલે મારા મનમાં તો એકદમ વિરોધ ઉઠ્યો કે શું વાંધો એમ, પણ વડીલો એટલે બોલાય નહીં. પણ આ બધી વસ્તુઓ અને પછી કોમ્યુનિસ્ટ સાહિત્ય પણ વાંચ્યું, માર્ક્સનું સાહિત્ય વાંચ્યું, એ બધામાંથી સમાનતાનો મારો શું કહીએ ને મૂળ પ્રિન્સિપલ જીવનનો એ બહુ સ્પષ્ટ થતો ગયો અને દ્રઢ થતો ગયો. અને એટલે સાત પગલાંમાં આજુબાજુના બધા કુટુંબોમાંથી ઘરમાં ને ઘરની બહાર ને બધે જે જોયું, એ બધામાં બહુ જ વાત પ્રધાનપણે હતી કે સ્ત્રીનું સ્થાન નીચું છે, એના હાથમાં અધિકાર નથી, એની પાસે કોઈ આર્થિક સત્તા નથી, ઘરના બાબતોમાં નિર્ણયો કરવાનો અંતિમ ભૂમિકા પિતાની હોય છે, પુરુષની હોય છે, એ બધામાંથી લખાતું ગયું. અને એટલે સૂક્ષ્મતાની વાત, સ્થૂળ અને સૂક્ષ્મ બધું આવતું ગયું. અને બીજું મજાની વાત તો એમ કે હું લખતી હતી ત્યારે જ ઘણી બધી બહેનો આવતી વાત કરવા માટે ને પોતાની વાત કહેતી, તો એમાંથી પણ મને ઘણી ઘણી બાબતો મળી, ઘણી સામગ્રી મળી. અને કોઈક વાર એવું થતું કે એના પતિ એને કહેતા કે તું કેમ જઈને બધું કહી આવે છે બેનને એમ. અને એક વખત સાત પગલાને જ કંઈ એનો સન્માનનો કંઈક નાનું ફંક્શન હતું, તો હરીન્દ્રભાઈ આવેલા, હરીન્દ્ર દવે, મને કે તમારી નવલકથા વાંચ્યા પછી એક ભાઈ એમ કહેતા હતા કે મારી પત્ની મારી સામે બોલે છે, મારી પત્ની મારી સામે બોલે છે. મેં કહ્યું તમે કોઈ દિવસ એવો શબ્દ સાંભળ્યો છે કે મારો પતિ મારી સામે બોલે છે? કોઈ દિવસ તમે આવું વાક્ય સાંભળ્યું છે કે મારો પતિ મારી સામે બોલે છે? તો આ વાત મને તરત નજરે ચડે, ભેદ બે વચ્ચેનો, અને એકની સુપિરિયોરિટી અને ગુજરાતી. તો આ બધું મારું ઓબ્ઝર્વેશન, મારી ફિલિંગ કહીએ ને, થોડુંક મારા જીન્સમાં હોવું જોઈએ, થોડુંક આજુબાજુના વ્યવહારો ઘટનાઓ એ બધામાંથી જોવા મળે, તે એ બધામાંથી બધી વસ્તુ સર્જાતી ગઈ. ખૂબ ઉત્તમ. એટલે એક વાત બહુ હું સ્પષ્ટ, બધા લોકો બધા તો નહીં, થોડાક સમજી લોકો પણ હોય છે, પણ ઘણા લોકો એમ કહેવું કે પુરુષ વિરોધી રચના છે. મેં કહ્યું એમ નથી, એમાં પુરુષના આધિપત્યનો ઇનકાર છે, સાથનો ઇનકાર નથી. સાથ તો બંને જોઈએ, બંને વગર તો સૃષ્ટિ સંભવે જ નહીં, પણ કોઈનો એકબીજા પર આધિત્ય ન હોય એ દર્શાવવાનો છે. ખૂબ સરસ વાત કરી તમે. હવે છેલ્લે એક એટલી નમ્ર વિનંતી છે કે અત્યારનો જે નવસર્જકો છે અને જે યુવાધન છે એમને તમારા તરફથી તમે સમજણના બે બોલ કહેશો તો અમને ખૂબ ગમશે. બે પ્રકારના ધારા જોવા મળે છે. એક તો કેટલાક યુવાનો કે અત્યારે યુવતી આવી છે, વધારે જાગૃત છે, પ્રબુદ્ધ એટલે કે એટન છે, સોરી, અને વધારે ઊંડાણથી જીવનને સમજવા અને એ દિશામાં કામ કરવા માગે છે. પણ બીજા મોટા ભાગના એનું પ્રમાણ મોટું છે, જે લોકો ઇન્ટરનેટ અને SMS અને જે બધું કહેવાતું હોય તે શું કહેવાય છે બધું, હું એમાં નથી જતી, પણ એનું એ બધા બાહ્ય સાધનો એ બધામાં એટલા બધા ગૂંથાયેલા હોય છે કે એની પાસે ખરેખર જીવનને સમજવા માટેની એની ભૂમિકા રચાતી જ નથી. બધું એટલે મને આ બધું બહુ ઉપરછલું લાગ્યું. ઉપરછલું ઇન ધ સેન્સ કે જીવનને સમજવા માટેની તક નથી આપતું આ બધી વસ્તુઓ. એક કેમ વાતો કરવી, કેમ વિસ્તાર કરવો, કેમ વધારે સંપર્કો ઊભા કરવા, એ બધું વિચારોનો પણ પ્રસાર કરવો એમાં આવે છે, પણ વિચારોને સમજવા, વિચારોને જીવવા, એ રીતે પોતાના જીવનમાં કશું વધારે ઊંચી બાબતોને પ્રગટ કરવી એ બધું આવતું નથી. એટલે
હું એમ ઈચ્છું છું કે બહારના ઉપકરણો ઓછા થાય, જરૂરી નથી બધું. પણ એક ભાઈને મેં કહ્યું કે તું એક દિવસ મોબાઈલનો ઉપવાસ કર ને ભાઈ, કે મને તો મોબાઈલ વગર એક ક્ષણ પણ ચાલે નહીં. તો આ સ્થિતિ, આટલી બધી પરાધીનતા, અવલંબિતા જીવનના રસ માટે, ઉત્સાહ માટે, આનંદ માટે, સમજણ માટે, આવી અવલંબિતા બહારના સાધનો પર એ વિકાસની તક ઓછી આપે છે. એટલે વિકાસ માટે બહારના સાધનો પર ઓછો આધાર રહે અને પોતાને સમજવા પર, બીજા લોકોને સમજવા પર, એમાં વધારે લોકો પોતાની જીવનશક્તિ ખર્ચે તો સમાજ વધારે ઊંચો આવે એમ મારું ધાર છે. અને એ કર્તવ્ય દરેક માણસનું કર્તવ્ય, પૃથ્વી પર પ્રગટેલા દરેક માણસનું કર્તવ્ય છે કે પોતાના થકી એ સમગ્રના જીવનને થોડુંક વધારે ઊંચું લાવવામાં પોતાની ભૂમિકા ભજવે છે.